come in, sir? Yes, please. Good evening, sir. Good evening. Be seated. A brief introduction, order of preference, and આપની હોબી વિશે જણાવશો. સર, મારો કોડ EVZ છે. EVZ, ઓકે. મેં પંચમહાલ જિલ્લામાંથી આવું છું. મેં મારો સ્ટડી અને MCOM સુધીનો અભ્યાસ પંચમહાલ જિલ્લામાં કર્યો છે, ગોધરા તાલુકામાં. અને મારી હોબી ક્રિકેટ જોવાનું અને મ્યુઝિક સાંભળવાનું છે. મ્યુઝિક સાંભળવાનું. તમે MCOM કર્યું છે? હા જી. પછી આગળ CA કે CS થવાની ઈચ્છા નહોતી? MCOM પછી મેં હાલમાં નાયબ હિસાબનીશ તરીકે તાલુકા પંચાયતમાં જોબ કરું છું, તો એનામાં મેં પાસ થયો હતો. તો ત્યાર પછી મેં સિવિલ સર્વિસની તૈયારી કરવાનું ચાલુ રાખ્યું. પંચમહાલ એટલે એને પંચમહાલ શા માટે કહેવામાં આવે છે? પંચમહાલ ઐતિહાસિક રીતે પાંચ મહેલો પાંચ તાલુકાઓ હતા, જે ગ્વાલિયરના મહારાજાની અંદર આવતેલા. કયા કયા પાંચ હતા? ગોધરા, હાલોલ, કાલોલ, દાહોદ અને દેવગઢવાડિયા. અચ્છા, દાહોદ છે કે દોહદ છે? દાહોદ નથી, દોહદ છે, પણ અભ્રંશ થતાં એનું દાહોદ થયું છે નામ. અને દોહદ કેમ કહેવામાં આવે? એનો આઈડિયા નથી સર. દો હદ, હદ તો ખબર છે ને? હદ એટલે શું? સીમા. હા, અને દો એટલે બે. બે તો શું? બે કઈ, કોની બેની સીમા લાગે છે? દાહોદના એક મધ્યપ્રદેશની સીમા લાગે છે ને રાજસ્થાનની સીમા લાગે છે. રાજસ્થાનની સીમા લાગે છે. ઓકે. આપનો જે એરિયા તો ટ્રાઇબલ વિસ્તાર છે ને, તો પૈસા વિશે ખબર છે? પૈસા? હા, પૈસા સોફ્ટવેર. પૈસા સોફ્ટવેર નહીં, પૈસા પૈસા એક્ટ. હા, એક્ટ વિશે વાત કરું છું. શું જાણો છો પૈસા વિશે? પૈસા એક્ટ દિલીપસિંહ ભુરિયા કમિટીની જ્યારે રચના થઈ, એમના સજેશન પછી 1996 લાગુ કરવામાં આવ્યું. અને એક્ટમાં 5મા શિડ્યુલમાં જે જોગવાઈઓ છે એમાં કે જે ટ્રાઇબલ એરિયા છે એમને પંચાયતી રાજ અમલીકરણ થયું નથી, તો એને અમલીકરણ કરવા અને એને અંતર્ગત લાવવા માટે પૈસા એક્ટને લાગુ કરવામાં આવ્યું હતું. અને પૈસા એક્ટ જે ટ્રાઇબલ એરિયા છે તેમાં પંચાયતી સેવાઓ, જે વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન વગેરે થાય એના માટે બનાવવામાં આવ્યું છે. કામો કોણ મંજૂર કરે છે એમાં? એમાં ગ્રામસભાની મંજૂરી જોઈતી હોય છે. ગ્રામસભા મંજૂર કરે છે. ફોરેસ્ટ રાઇટ એક્ટ શું છે? FRA. હા, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જે ટ્રાઇબલ પીપલ છે, ST પીપલ છે, એમની જે વન પેદાશો હોય એમના જે રાઇટ્સ આપણે પ્રોટેક્ટ કરી શકીએ એના માટે બનાવવામાં આવ્યું છે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ. તમે નાયબ હિસાબનીશ તરીકે તાલુકો પંચ કેટલા વખતથી સર્વિસ કરો છો? નવેમ્બરથી કરું છું, નવેમ્બર 2022. અચ્છા. લોકલ ફંડ શું છે? LF લોકલ ફંડ, એમાં ત્રણ ભાગ પાડીએ છીએ આપણે. એક સરકારી પ્રવૃત્તિ, સરકારી ગ્રાન્ટ આવતી હોય છે, અમુક સ્વભંડોળની આવક હોય છે. એટલે પંચાયતમાં તમારી લોકલ ફંડ, તમે હિસાબનીશ છો ને, ત્યાં આગળ લોકલ ફંડ આવે છે. અને મામલતદાર ઓફિસમાં, એમાં પણ લોકલ ફંડ હોય? મામલતદાર ઓફિસમાં ખ્યાલ નથી, મામલતદાર ઓફિસમાં લોકલ ફંડનો ખ્યાલ નથી. હિસાબનીશ તરીકે તમારે પૂર્વ સેવા તાલીમ પૂરી થઈ ગઈ? તાલીમ આવી નથી એમાં. હજી આવી નથી. હા, તો અત્યારે શું સંભાળો છો તમે નાયબ હિસાબનીશ તરીકે? અત્યારે તાલુકા પંચાયતના હિસાબો, એમનું બજેટ બનાવવાનું, એમની આવકો, ગ્રાન્ટ આવી હોય, ખર્ચા થયા હોય, એનું રજીસ્ટર નિભાવવાના, રેકોર્ડ મેનેજ કરવાનું, એની કામગીરી કરી. તો બજેટ પહેલી વખત બનાવ્યું છે ને ફેબ્રુઆરી મહિનામાં, તો બજેટ? હા. તો એ કેવી રીતે, એને કે ગાઈડલાઇન્સ છે, શું તમે રિફર કરો છો બજેટ બનાવવાનું એટલે શું કરો છો તમે એમાં? બજેટ માટે જે સભ્યો હોય એમની પાસેથી આપણે માહિતી લઈએ છીએ, પાછલા વર્ષોમાં જે આવક થઈ હોય આપણને એનો અંદાજ મૂકીએ છીએ. એના સિવાય સભ્યો તો પણ હોય છે, તમને શું માહિતી આપશે કેટલી આવક થઈને એને શું ખબર હોય? હા, એમને ખ્યાલ નથી, પણ એમને આપણે લઈએ છીએ કોન્ફિડન્સમાં
કે આવી રીતે થાય છે. માહિતી કોની પાસે લેશો? ગયા વર્ષે કેટલી આવક, ક્યાં ક્યાં હેડ દીધી છે, કેટલી આવક થઈ હતી? હા, એ માહિતી આપણી પાસે જ હોય, હિસાબી શાખામાં જ હોય. તમે કીધું સભ્યો પાસેથી એમને માહિતી લઈએ છીએ. હા સર, સભ્યો પાસે શું માહિતી લ્યો તમે? સભ્યોને અમે જાણ કરીએ છીએ કે આવી રીતે થાય, જ્યારે સભા ભરાય એને પાસ કરાવવાનું હોય બજેટને, તો એવી રીતે બજેટ તૈયાર કરવું અને પાસ કરાવવું જરૂરી છે કાયદાકીય રીતે? હા, કાયદા સ્ટેટ્યુટરી ક્યાં કાયદામાં છે એવું? પંચાયતને લગતો જે કાયદો છે આપણો, ગુજરાત પંચાયત અધિનિયમ, એની કલમ અંતર્ગત. કઈ કલમ? કલમની જાણકારી નથી મને. અચ્છા, અને તમારે જે હિસાબો નિભાવવામાં આવે છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે નોંધવામાં આવે છે સરકારમાં અને પંચાયતમાં? સિંગલ એન્ટ્રી સિસ્ટમ છે, ડબલ એન્ટ્રી સિસ્ટમ છે, કઈ સિસ્ટમ છે? ડબલ એન્ટ્રી સિસ્ટમ છે, અને સિંગલ એન્ટ્રી સિસ્ટમ બંનેનું સમન્વય કરીએ છીએ. બંનેનું સમન્વય છે. દ્વિનોંધી આપણે દ્વિનોંધી ડબલ એન્ટ્રી સિસ્ટમ માટે આઉટસોર્સિંગ સ્ટાફ હોય છે, અને આપણે સિંગલ એન્ટ્રી સિસ્ટમથી આપણે આવકો અને ખર્ચ એની માહિતી રાખીએ. શ્યોર, એકદમ પાક્કું? જી સર. અચ્છા, એટલે આઉટસોર્સિંગ વાળા રાખે એ સિંગલ એન્ટ્રી? હા, એ ડબલ એન્ટ્રી. એ ડબલ એન્ટ્રી, અને તમે નિભાવો છો સિંગલ એન્ટ્રી? સિંગલ એન્ટ્રી. અચ્છા, બરાબર. એટલે બે પેરેલલ એક જ કચેરી માટે બે પેરેલલ એકાઉન્ટ સિસ્ટમ આવે છે? હા, બરાબર. અચ્છા, અને બજેટ માટેનું ચોક્કસ પ્રોવિઝન તમને શું છે ખબર નથી? બજેટનો ખ્યાલ નથી. અચ્છા, કંઈક શિક્ષણ ઉપકરણ આવે છે? શિક્ષણ ઉપકરણ? હા, શિક્ષણ ઉપકરણ. તો કર અને ઉપકરમાં શું ફરક? કર આપણી આવક પર, આપણી આવક કોઈ બી પ્રકારની હોય એના પર જે રેટ પર કર લગાવવામાં આવે છે, જે આપણે જે સરકારનો આવક છે. અને ઉપકર એ કર ઉપર બીજો એક પ્રકારનો ટેક્સ લગાવવામાં આવે છે, એ પણ સરકારની આવક. શિક્ષણ એજ્યુકેશન ટેક્સ કેમ નથી કીધું? એજ્યુકેશન સેસ કેમ કીધું છે? એજ્યુકેશન સેસ એટલે કહે છે કે સેસનો ઉપયોગ એક ખાસ ઉદ્દેશ્ય માટે હોય છે. જ્યારે ટેક્સ રેવન્યુ હોય છે સરકારની, એનો સરકારની ટેક્સ રેવન્યુ છે, પોતાની રીતે એનું મેનેજ થાય છે. પણ જ્યારે સેસનો ઉદ્દેશ્ય જે હેતુ માટે હોય એના માટે જ એનો ઉપયોગ કરી શકાય છે. એટલે એને શિક્ષણ માટે આપણે. તમે એમકોમ છો એટલે હાઈલી ક્વોલિફાઈડ છો, તો તાલુકા પંચાયતમાં તમે નાયબ હિસાબનીસ છો, તો એમાં કોઈ પણ નાણાકીય ગેરરીતિ, નાણાકીય અનિયમિતતાઓ કે ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન, એને રોકવા માટે શું પગલાં લીધા તમે? કોઈ નાણાકીય ગેરરીતિ ના થાય એના માટે આપણે જે ઓડિટ થાય છે એની રિપોર્ટ્સ વાંચી, રિપોર્ટ્સમાં જે આપણને સજેશન આપવામાં થઈ ગયા પછી ઓડિટમાં રિપોર્ટ આવે પછી શું કરવાનું? આ તો થાય જ નહીં, એને માટે શું કરવું જોઈએ? થાય જ નહીં એના માટે. જે રીતે હું તો એમ્બેઝલમેન્ટ કરી વિયો ગયો, પછી હું કરી લેવાના? થઈ ગયું, ઓડિટમાં ઓડિટ રિપોર્ટ આવ્યો કે આ પારેખને આવી રીતના આટલા લાખો રૂપિયાનું કરીને વિયા ગયા. એનો પ્રિવેન્ટિવ સ્ટેપ આપણે કરી શકીએ છીએ કે જે જોગવાઈ હોય સરકારની, જે જો એની સાથે જરૂરી પુરાવા મૂકવા જોઈએ, અને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો હોય જે તે શાખાએ જરૂરી પુરાવા મૂકવા જોઈએ, જરૂરી અધિકારીઓની સહી લેવી જોઈએ, પ્રી ઓડિટ હોય તો પ્રી ઓડિટ કરાવવું જોઈએ, અને જરૂરી જો ચેક જે આપણે આવક આપણે ખર્ચ કરીએ છીએ એને લગતા એને કેવી રીતે આપણે ટ્રાન્સફર કરીએ છીએ એનો ચેકના પણ આપણે ફોટા રાખતા હોઈએ છીએ સ્કેન કરી, એનાથી નાણાકીય ગેરરીતિમાં ઘટાડો થઈ શકે. તાજેતરની સરકારની કઈ પોલિસી તમને ગમી અથવા ન ગમી? કોઈ પોલિસી સરકારની કોઈ સેક્ટરમાં, ગમે તે સેક્ટરમાં, સરકાર ઘણી પોલિસીઓ બહાર પાડે છે, કોઈ ગમે તે સરકારની. હવે નવી શિક્ષણ નીતિ એક સારું હતું, સારો પગલો હતો. શું છે એના વિશે તમને ગમ્યું? નવી શિક્ષણ નીતિમાં એક તો પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ
બધે બધા પાસાને આવરી લેવામાં આવ્યા છે. પહેલા નહોતા બધા? ના, પહેલાં હતા, પણ હમણાંની આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક રેશનલાઇઝેશન એક કરવામાં આવ્યું. શું રેશનલાઇઝેશન કર? એક તો બાળકોના જે આખું સ્ટેજ હોય છે શિક્ષણનું, એમાં 5+3+3+4 એટલે કે ત્રીજા ધોરણ સુધી બાળકનું ભણતર એક પ્રકારનું, પછી બીજો સ્ટેજ પાડવામાં આવ્યો છે છઠ્ઠા ધોરણ સુધી. તો એમાં તમે તો 5 કહો છો પહેલાં, પછી ત્રીજું ધોરણ એટલે મને તો સમજાયું જ નહીં. એમાં પ્રી સ્કૂલના બે સ્ટેજ, બે વર્ષ છે, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે. એટલે એને ઇન્ટિગ્રેટ કરીને આપણે બાળકોને શિક્ષણ પૂરું પાડી શકીએ એ રીતે. પછી આ એક વસ્તુ તમને ગમી? કઈ કઈ ગમી? એકા? હા, એના સિવાય આપણે એનાથી શું ફેર પડશે? 5+3+3+4 એવું કરું ને, શું ફેર પડશે? એનાથી બાળકોને જે અભ્યાસક્રમ મળવો જોઈએ જે તે ઉંમરે અને જે તે ધોરણે, એમાં એક બદલાવ આવશે. એટલે તમને તો નહીં મળ્યો ને એ લાભ? હા, એ એ નથી. અચ્છા, એટલે તમારું ડેવલપમેન્ટ એટલું ઓછું થયું? બર્ડન ઓફ એજ્યુકેશન ડેવલપમેન્ટ તમારું એટલું ઓછું થયું? ના ના, એવું ના કહી શકાય. ના પણ આ જ્યારે આપણે આપણું શિક્ષણ આપણું જોઈએ આપણું ભારતમાં, તો દરેક પાસાને આવરી લેવું અનુકૂળ છે, કેમ કે નવી નવી જરૂરિયાતો બદલાઈ રહી છે લોકોની. શિક્ષણ એટલે શું આવરી લીધું આમાં? દરેક કયું કયા પાસા આવરી લીધા બધા? એમાં એક વોકેશનલ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પહેલાં નહોતું? પહેલાં એટલું શિક્ષણ નીતિમાં એટલું સ્પષ્ટ મને દર્શાવેલ નહોતું. આમાં વોકેશનલ એજ્યુકેશનની સાથે સ્કિલ ડેવલપમેન્ટને સામેલ કરવામાં આવ્યું છે. એ મહત્ત્વનું છે, કેમ કે ભારતમાં હજી બી એમ્પ્લોયેબિલિટી ઓછી છે. તો એવા કાર્યક્રમો જો બાળકોને કે યુવાનોને આપવામાં આવે તો એમની એમ્પ્લોયેબિલિટી વધી શકે છે અને એ ઇકોનોમીને પણ ફાયદો કરી શકે છે. એટલે આ એક તમને ન્યૂ એજ્યુકેશન પોલિસી ગમી. એ સિવાય? એના સિવાય સરકારની કોઈ બીજી નીતિ ગમે તે? સરકાર ઘણું બધું રોજ કરતી હોય છે ને. આ તો ક્યારની વાત છે? ન્યૂ એજ્યુકેશન પોલિસી ક્યારની વાત છે? આ તો 2022માં થયું. પછી હું તો તાજેતરની કોઈ વાત કરું છું. કે હમણાં કંઈ થયું છે કે શું? તમને ગમ્યું ન ગમ્યું? હાલમાં ગઈકાલે જ એક પોલિસી G20માં લોન્ચ થઈ છે કે સરકારે મિડલ ઇસ્ટ અને યુરોપ, ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ એક કોઓપરેટિવ એક ચાલુ કર્યું છે. એનાથી દેશને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મલ્ટી કન્ટ્રી મલ્ટીલેટરલ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાનનું ઘડતર થયું છે. એ પોલિસી એક ગમી મને. શું ઘડતર થયું એમાં? જે આપણે આપણી જે ડિપેન્ડન્સ છે અમુક કાચા માલ માટે, રો મટીરિયલ માટે બીજા દેશો પર, એ ઘટી શકે છે. ગઈકાલે એવી પોલિસી થઈ કે હવે ડિપેન્ડન્સ ઘટી શકે છે, એટલે મતલબ આપણે ત્યાં પ્રોડ્યુસ થશે? ના, એનાથી આપણું જે સેક્ટરલ આપણે યુરોપને વસ્તુઓ વેચી શકશે, યુરોપથી આપણે રો મટીરિયલ મંગાવી શકીએ છીએ, એવી રીતે સારું થશે. વી કમ ટુ એન એન્ડ. થોડી બાબતો જરા ધ્યાન રાખો. આટલું તાવીજ છે અંદર? હું દીખના નહીં છીએ, હું છુવા કે રાખો બરાબર. શર્ટ પણ જરા ઇસ્ત્રી બિસ્ત્રી પ્રોપર હોય અને જરા શેવ બેવ દેખ લેના બરાબર ને. તમે આમ એન્ટ્રી કરી તો મને તો આમ લાગ્યું કે તમે આમ કંઈ હુમલો કરવા આવી રહ્યા છો મારા. મેં લખ્યું છે આમાં કે એન્ટ્રી તમારી થોડી મને વિચિત્ર લાગી. કેમ એવું થયું હશે? તમે આવો તો ફરીથી, બહારથી જ ફરી અંદર આવો. બેસો. કેમ એટલા બધા ઝૂકી ગયેલા છો આમ? વાય ઇરેક્ટ નહીં, વાય સિટિંગ ઓલસો યુ આર નીલિંગ ફોરવર્ડ. આગળ તરફ નમેલા નહીં રહ્યો.
ઇરેક્ટ વોકિંગ પોસ્ચર પોસ્ચર તમે આમ આખા આમ કરીને આવો છો એટલે એવું લાગે કે કેમ એટલું આમ આવું દેખાય એવું પહેરો છો? પણ એમને દેખાય એવું કેમ પહેરો છે? પહેરો એનો વાંધો નથી, કેમ દેખાય એવું પહેરો છે? એટલે બતાવવાનું છે બધાને? ના ના, બતાવવાનું એવું તો પછી એના એવી રીતે રાખો ને કે દેખાય નહીં. બધા પહેરતા હોય, જેને જેને ગમતું હોય એને બધાને. પણ દાખલા તરીકે બ્રાહ્મણો જનોય પહેરતા હોય તો જનોય દેખાય એવી રીતે થોડા પહેરે છે? હા, કાનમાં થોડી લગા દેંગે. પછી આઈ કોન્ટેક્ટ પર તમારે ઘણું કામ કરવાની જરૂર છે. તમે એક જ વ્યક્તિની સામે જોઈ રહ્યો છો. એને બીજું યાર છે અને દોસ્ત, તમારા જવાબો આટલી બધી વીટી નહીં રાખો. કેટલી વીટીઓ છે, આ બધું બાથમાં આ બધું બાંધી રાખ્યું છે. બહુ ડર છે તમને? થ્રી ઇડિયટ જોયું છે? હા જોયું છે. હે ને, તમને પેલાની જેમ બહુ ડર છે બધો? તો આટલું બધું આ બધું પહેરી રાખ્યું છે, અહીંયા ગળામાં વિતાવી છે ને આ બી છે. ઓકે, તમારી શ્રદ્ધાનો વિષય છે, પણ એને આટલું બધું દેખાય એ રીતે પ્રદર્શિત થઈ રહ્યું છે આ તો. અને તમે આવા પહેર્યા? બસ શૂઝ કેવા છે? ફોર્મલ શૂઝ પહેરો. આગળ તમે લઈને બેસો. ઓક્યુપાય ફૂલ સ્પેસ. ફૂલ સ્પેસ, હા હા, એ બરાબર છે. એ પોશ્ચર બરાબર છે. હા, ભાષા પર તો બહુ કાળજી લેવાની જરૂર. તમે ડબલ એન્ટ્રી સિસ્ટમ પેલા બહુ તમે મહેનત તો ખૂબ જરૂર છે તમારે. કા ભાઈ, ઇન્ટરવ્યુ કભાઈ તમારા? 15 તારીખે. 15 તારીખે એ ક્યાંથી ક્યાંના છો? હું ગોધરા પંચમહાલ. ગોધરા પંચમહાલ ક્યાં રહો છો? ગોધરામાં રહું છું. પ્રોપર? હા. કયા વિસ્તારમાં? હા, બામરોલી રોડ. બામરોલી રોડ. અને પંચમહાલ તાલુકા પંચાયતમાં છો સબ ઓડિટર તરીકે? ના, હું ગોગંબા તાલુકા પંચાયતમાં છું. ગોગંબા. હા, તમે જવાબો બધા વેગ આપ્યા છે એમ બહુ છે, આડેધડ જનરલ સ્ટેટમેન્ટ્સ એકદમ વેગ. એટલે બીજું એટલે અને તમારે છે ને ત્યાં આગળ તમે જે ઓળખાણ આપીને એમાં તમે ક્યાં જિલ્લામાંથી આવો છો નથી એ બધું નથી કહેવાનું. તમારે તમારી જિલ્લા રિવીલ થઈ જાય છે, એ તમારે નથી રિવીલ કરવાનું. પંચમહાલથી આવું છું એમ એટલે એ તો એવોઈડ કરજો, નેગેટિવ જશે. તમારે તમારો કોડ નંબર કહેવાનો, એજ્યુકેશન ક્વોલિફિકેશન કહેવાનું, ઇફ યુ હેવ ગોટ એક્સપિરિયન્સ તો તમારો એક્સપિરિયન્સ કહેવાનો છે. ઓકે, પણ હું જ્યાં કામ કરું છું બિલકુલ ક્યાં તમે ભણ્યા છો એ આ કોલેજમાંથી ને આ જગ્યાએ રહું છું ને ઠીક છે ભણ્યા છો એ કોલેજ, પણ એ કંઈ એટલું બધું બહુ જરૂરી નથી. તમે આઇડેન્ટિટી રિવીલ થાય ને એવી બાબતો નથી. હજી તમે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી કર્યું હોય તો બરાબર છે. તો બરાબર છે, બાકી તો એ તો તમારે જવાબ પૂરતી ખબર પડી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ઇકોનોમિક્સમાંથી નથી કર્યું. થોડા દેખો, દાડી વાળી દેખ લેના. હા, થોડા ઠીક છે. ભાષામાં કેમ આમ છે? તમે તો જતેલા અને આવતેલા એવું સિટિંગ પોસ્ચર જે છે એ તમારું લીનિંગ ફોરવર્ડ એમનો હોવું જોઈએ. કોઈ વસ્તુની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જ નથી. બરાબર, નોલેજ અબાઉટ એકાઉન્ટિંગ એમકોમ થઈને દ્વિનોમી નામ પદ્ધતિ છે પેલી, એ આઉટસોર્સિંગ વાળા કરે ને તમે બ્લફિંગ બ્લફિંગ એવોઈડ. આ તો બ્લફિંગ કે મેં બ્લફ નહીં કરો. સમજો શું છે? વોટ ઇઝ ડબલ એન્ટ્રી સિસ્ટમ જાણો છો? હા. શું કે જે આપણે આવક કરીએ એવી ખર્ચની ઉધાર જમાની વિગત એ બંને અને સિંગલ. શું સિંગલમાં નહીં જણાવવાનું કશું? સિંગલમાં બંને બાજુ એન્ટ્રી નહીં થતી. એકલી જમા જ આવે? ના, એમાં એટલે એમાં ખાતાવહી નિભાવવામાં આવતી હોય છે ડબલ એન્ટ્રીમાં, અને સિંગલ એન્ટ્રીમાં નથી નિભાવવા. બહુ મહેનત કરવાની જરૂર છે યાર. તમે એમકોમ છો, તમારી પાસેથી આવા એ પછી યાર બજેટ તમે આ વખતે તૈયાર કર્યું હશે. બજેટ બજેટનું પંચાયત અધિનિયમ 1993ની કઈ અલામાં પ્રોવિઝન છે અને બજેટ ન પાસ થાય તો શું થાય આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અને પૈસા એક્ટ પંચાયતી રાજ માટે પૈસા એક્ટ ઇઝ ફોર પંચાયત એક્સટેન્ડેડ ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ. ભાઈ બહુ જ મહેનતની જરૂર છે. સબ્જેક્ટ પણ તૈયાર કરવો પડશે, બોલવામાં પણ કાળજી લેવી પડશે. ગમે તેમ નથી બોલવાનું, છોડ દ્યા. એ તો ખૂબ મહેનતની જરૂર છે. આ દોસ્ત તને તારા એટલું છે અને થઈ શકશે, થોડુંક તો ધ્યાન આપીશ ને. કારણ કે મેન્સ પાસ કરી છે એટલે આ કરી શકીશ તું. આટલા સુધી પહોંચ્યા એટલે સારી જ બાબત છે. તમને નિરાશ કરવા નથી કહેતા, સુધારો કરવા માટે. સુધારો જરૂરી છે.
એટલે હવે ખ્યાલ આવી ગયો ને? હા, ક્યાંથી નથી આવ્યો ખ્યાલ? ના, ખ્યાલ આવ્યો. પોતે પોતાનું એસેસમેન્ટ કર્યું ને? હા, અમે કીધું ઉપરાંત પોતાની રીતે તો એસેસમેન્ટ કર્યું ને? હા, કર્યું. એ લે લો આપના એસેસમેન્ટ.